pasado. હેલો મિત્રો, આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં તમને નવી ઇફેક્ટમાં સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તે માટે તમે વિડીયો પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં પહેલાં બેલ આઇકનને પણ જરૂર ક્લિક કરી લેજો. ચલો મિત્રો, આજનો વિડીયો સ્ટાર્ટ કરીશું. મિત્રો, સ્ટેટસ બનાવવા માટે તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. મિત્રો, જે તમને પ્લે સ્ટોરમાંથી આપણા ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે, જ્યાંથી તમારે ડાઉનલોડ કરીને ઓપન કરીને જે પ્રોજેક્ટનું ઓપ્શન છે તમે જોઈ શકો છો. તેના પર તમારે ક્લિક કરવાના છે. ક્લિક કરીને મિત્રો, એ તમારે એક બીટમાર્કવાળો પ્રોજેક્ટ ને એક ઇફેક્ટવાળો પ્રોજેક્ટ, આ રીતના મિત્રો તમારે બે પ્રોજેક્ટ તમારે લાઇટ મોશન એપ્લિકેશનમાં એડ કરવાના રહેશે. જેમાં મિત્રો પહેલાં બીટમાર્કવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે, જેમાં તમને બીટમાર્ક અને સોંગ આપેલું રહેશે. મિત્રો, જ્યાં મિત્રો તમારે શરૂઆતમાં આવી જવાનું રહેશે. શરૂઆતમાં આવીને પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને તમારે મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જશો એટલે મિત્રો એ તમને ફોટા શો કરશે. મિત્રો, એ તમારે કોઈ એક ફોટો લઈ લેવાનો રહેશે. ફોટો લીધા પછી ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર તમારે ક્લિક કરીને મિત્રો એ તમારે જે ફિલ કંપેઝ એરિયા લખેલું છે 5-5 નંબરનું, તેના પર ક્લિક કરી દેવાનું રહેશે. ફૂલ સ્ક્રીનમાં થયા પછી મિત્રો તમારે અહીંયા જે તમને તીરનું આઇકન છે તમે જોઈ શકો છો, તેના પર તમારે ક્લિક કરશો. તમે આગળના બીટમાર્ક આવી જશો, ત્યાં આવીને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. એટલું કર્યા પછી મિત્રો તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને ફરીથી મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે બીજો ફોટો લઈ લેવાનો રહેશે. બીજો ફોટો લીધા પછી તેના પણ ઉપર જે તમને ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને એ તમારે તેને પણ ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું રહેશે ફોટાને. એટલું કર્યા પછી મિત્રો તમારે ફરીથી જે તમને તીરનું આઇકન છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરશો. તમે ફરી આગળના બીટમાર્ક આવી જશો, ત્યાં આવીને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આટલું કર્યા પછી મિત્રો એ તમારે ફરીથી આગળના બીટમાર્ક આવશો એટલે ત્યાં આવીને ત્રીજો પણ ફોટો લઈ લેવાનો રહેશે. તેને પણ ફૂલ સ્ક્રીનમાં કરીને વધારાના ફોટાને કટ મારી દેવાનો રહેશે. આઈટના મિત્રો ફોટા તમારે એડ કરતું કરતું મિત્રો એ આગળ જ્યાં મિત્રો 15.37 સેકન્ડના બીટમાર્કે આવી જવાનું રહેશે, ત્યાં લગી ફોટા એડ કરી લેવાનો રહેશે. જોઈ શકો છો અહીં લગી એડ થઈ ગયા છે. પછી મિત્રો તમારે અહીં આવીને તીરના આઇકન ઉપર ક્લિક કરશો, તમે 21.22 સેકન્ડના બીટમાર્ક આવીને ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર ક્લિક કરીને ફરીથી મિત્રો એ તમારા ફોટા એડ કરવાનું ચાલુ કરી દેવાનું રહેશે. મિત્રો મિત્રો એ તમારા વેચમાં એક ખાલી જગ્યા રાખવાની રહેશે મિત્રો, જેમ જ્યાં તમારે વિડીયો એડ કરવાનો રહેશે. આ રીતે મિત્રો જોઈ શકો છો ફરીથી તમારે ફોટા એડ કરવાના રહેશે મિત્રો, જ્યાં તમારે છેલ્લે લગી ફોટા એડ કરી લેવાના રહેશે. તમે જોઈ શકો આપણે વચમાં ખાલી જગ્યા રાખી ત્યાં પછી મિત્રો ત્યાં ફરીથી આવી જવાનું રહેશે. 15.37 સેકન્ડના બીટમાં કહીને ફરીથી મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જઈને મિત્રો એ તમારે એક વિડીયો લઈ લેવાનો રહેશે મિત્રો, જે વિડીયો તમને ટેલિગ્રામમાં મળી જશે, તે માટે તમે ટેલિગ્રામ પણ જરૂર જોઈન કરી લેજો. હા એ મિત્રો વિડીયો લીધા પછી મિત્રો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો જોઈ શકો છો એ વિડીયો છે, જે વિડીયો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ક્લિક કરીને એ ઉપર જે તમને ત્રણ ટપકા જોવા મળે છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરીને મિત્રો એ તમારે ફરીથી ફિલ કમ્પ્લીશન એરિયા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે તમારે મિત્રો ફૂલ સ્ક્રીનમાં વિડીયો થઈ જશે. હા મિત્રો તમારે વિડીયો એડ થઈ જશે. પછી મિત્રો એ વિડીયો એડ થયા પછી એથી તમારે બેક જતું રહેવાનું રહેશે. બેક જઈને આપણે ઇફેક્ટવાળો જે પ્રોજેક્ટ એડ કર્યો તેને ઓપન કરી લેવાનું રહેશે. ઓપન કરશો એ તમને મિત્રો ત્રણ ફોટા આપેલા છે મિત્રો, જેમાં ઇફેક્ટ લગાડી છે. જેમાંનો મિત્રો છેલ્લા નંબરનો ત્રીજા નંબરનો ફોટો છે તમે જોઈ શકો છો. તે ફોટા પર તમારે ક્લિક કરીને આ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. એટલું કર્યા પછી મિત્રો એ તમારે બેગ જતું રહેશે. બેગ જઈને આપણે બીટમાં કહો જે પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું મિત્રો આગળ જતું રહેવાનું રહેશે મિત્રો, જ્યાં તમારે 21.22 સેકન્ડના બીટમાર્ક આવી જવાનું રહેશે. જે વિડીયો પૂરો થાય ત્યાં આવીને મિત્રો એ તમારે જે ફોટો આવે છે પેલો તેના પર તમારે ક્લિક કરીને એ તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને એ તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. પેસ્ટ ઇફેક્ટ થયા પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો આવે છે તમે જોઈ શકો છો. તે ફોટા પર પણ તમારે ક્લિક કરીને તમારે ફરીથી ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે ફરીથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું રહેશે મિત્રો. આ રીતે મિત્રો બે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો ફરીથી તમારે બે ફોટા નાના આવે છે, તે બંને ફોટામાં તે જ ઇફેક્ટ આપણે પેસ્ટ કરવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે ચાર ફોટામાં ઇફેક્ટ લગાડવાની રહેશે. જોઈ શકો ચાર ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી એથી તમારે બેગ જતું રહેશે. બેગ જઈને આપણે ફરીથી ઇફેક્ટવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે પહેલાં નંબરનો ફોટો છે તમે જોઈ શકો છો,
તે ફોટા પર તમારે ક્લિક કરીને તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ઠપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને કોપી ઇફેક્ટનો જે પહેલો ઓપ્શન છે તમે જોઈ શકો છો, તેના પર ક્લિક કરીને મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેવાનું રહેશે. બેગ જઈને આપણે ફરીથી બીટમાં કોઈ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને તમારે નીચે જતું રહેવાનું રહેશે મિત્રો. નીચે જઈને જે પહેલા નંબરનો ફોટો આવે છે તમે જોઈ શકો, તેને છોડી દેવાનો રહેશે. તેને છોડીને મિત્રો તેની બાજુનો બીજો નંબરનો જે ફોટો નાનો આવે છે તેના પર ક્લિક કરીને તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. રાઈટને મિત્રો, તે ફોટા પર ઇફેક્ટ લગાવ્યા પછી મિત્રો ફરીથી તેની બાજુનો ફોટો નાનો જ આવે છે, તે ફોટા પર પણ તમારે ક્લિક કરીને ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટામાં ઇફેક્ટ લાગી જશે. બે ફોટા પર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો એક ફોટો મોટો આવે છે, તેને તમારે છોડી દેવાનો રહેશે. તેને છોડીને મિત્રો ફરીથી તમારે બે ફોટા નાના આવે છે, તે બંને ફોટામાં તમારે ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે મિત્રો. આવી રીતે મિત્રો તમારે બે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ થયા પછી મિત્રો ફરીથી એક ફોટો મોટો આવે છે, તેને તમારે છોડી દેવાનો રહેશે. તેને છોડીને પછી ફરીથી બે ફોટા નાના આવે છે મિત્રો, જેમાં પહેલા નંબરનો ફોટો છે તેમાં આપણે ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. પછી મિત્રો તેની બાજુનો બીજો ફોટો નાનો છે તેમાં પણ આપણે ઇફેક્ટ લગાડવાની રહેશે. આવી રીતે મિત્રો ફરીથી એક ફોટો મોટો આવે છે, તેને તમારે છોડી દેવાનો રહેશે. તેને છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા નાના આવે છે. આવી રીતે મિત્રો તમારે ફરીથી એક ફોટો મોટો એટલે મિત્રો જે નાના નાના ફોટા છે, બે બે નાના નાના ફોટાઓ છે, તે બધામાં તમારે ઇફેક્ટ લગાડી લેવાની રહેશે મિત્રો. હવે તમે જોઈ શકો આ ચાર ફોટા નાના છે તેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાડી, તેને છોડીને મિત્રો બીજા બધા નાના નાના ફોટામાં ઇફેક્ટ તમારે લગાડવાની રહેશે મિત્રો. જે મોટા ફોટા છે તેને તમારે છોડી દેવાના રહેશે, એટલે છેલ્લે લગી ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. તમે જોઈ શકો હવે જે નાના નાના બે બે ફોટા આવે છે તેમાં ઇફેક્ટ લગાડી દીધી જાય છે. એટલું કર્યા પછી બેગ જઈને મિત્રો તમારે ફરીથી ઇફેક્ટ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો જે વચ્ચેનો બીજા નંબરનો ફોટો છે તેના પર તમારે ક્લિક કરીને તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે કોપી ઇફેક્ટ કરી લેવાની રહેશે. કોપી ઇફેક્ટ કરીને મિત્રો અહીંથી તમારે બેગ જતું રહેશે. બેગ જઈને આપણે બીટમાં કહો જે પ્રોજેક્ટ છે તેને તમારે ઓપન કરી લેવાનો રહેશે. ઓપન કરીને મિત્રો એ તમારે નીચે જતું રહેવાનું રહેશે. નીચે જઈને મિત્રો જે પહેલા નંબરનો ફોટો આવે છે તેના પર તમારે ક્લિક કરીને તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને તમારે પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે પહેલા ફોટા પર ઇફેક્ટ લાગી જશે. જોઈ શકો છો પહેલા ફોટા પર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તમારે બે ફોટા નાના આવે છે, તે બંનેમાં આપણે ઇફેક્ટ લગાડી છે તેને છોડી દેવાની રહેશે. પછી મિત્રો બે ફોટા છોડીને ફરીથી એક ફોટો મોટો આવે છે, તેના પર તમારે ક્લિક કરીને તમારે ઇફેક્ટવાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના પર ક્લિક કરીને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે તે ફોટા પર ઇફેક્ટ લાગી જશે. મોટો ફોટો છે તેના પર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો ફરીથી બે ફોટા નાના છોડી દેવાની રહેશે. તેને છોડીને મિત્રો ફરીથી જે મોટો ફોટો હોય તેમાં તમારે ઇફેક્ટ લગાડવાની રહેશે. આવી રીતે મિત્રો તમારા સ્ટેટસની છે લાગી જેટલા ફોટા બાકી હોય તે બધા ફોટામાં તમારે ઇફેક્ટ લગાડી લેવાની રહેશે. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો. મને તમે જોઈ શકો આપણે બધા ફોટામાં ઇફેક્ટ લાગી ગઈ છે અને આપણું સ્ટેટસ પણ બનીને રેડી થઈ ગયું છે મિત્રો. તેને તમારે સેવ કરવા માટે ઉપર જે તમને સેટિંગની બાજુમાં ચોરસ આઇકન જોવા મળે છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરીને તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.